નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે રચના પ્રકરણ શીખવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં પરિકર, સીધી પટ્ટી અને પેન્સિલની મદદથી તમે કેટલીક રચનાઓ કરતા શીખ્યા છો. આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે આ ધોરણ 10ની કેટલીક રચનાઓ આપણે સમજવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ એવી આ રચનાઓ પરીક્ષાની દ્રષ્ટિએ પણ તમારા માટે ખૂબ જ અગત્યની થઈ પડે તેમ છે. અહીંયા આપણે આ ભાગમાં પહેલી રચના છે જે રેખાખંડનું વિભાજન, જે 9માં ધોરણનું જ પુનરાવર્તન છે, તમે ખૂબ જ સરળતાથી એને સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણે 7 સેન્ટીમીટર લંબાઈના રેખાખંડનું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરવાનું સમજી રહ્યા છીએ. અહીંયા ભૌમિતિક સાધનોની મદદથી આપણે આ રચના સમજીએ. સૌ પ્રથમ 7 સેન્ટીમીટર લંબાઈનો એક AB રેખાખંડ રચીએ. વિદ્યાર્થી મિત્રો, સાથે રચનાના મુદ્દાઓ પણ લખતા જઈશું. હવે AB રેખાખંડ સાથે એક કિરણ એવું રચીએ કે જેથી એ લઘુકોણ રચે, એટલે કે AB સાથે લઘુકોણ બનાવે તેવું કોઈ કિરણ AX દોર્યું. હવે પરિકરનો ઉપયોગ આપણે અહીંયા આ જે ખૂણો BAX બન્યો એને સમાન ખૂણો ABY બને તે રીતે AX ને સમાંતર એક BY કિરણ રચીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એનિમેશનમાં પરિકરનો ઉપયોગ જોઈ રહ્યા છો એ પ્રમાણે તમે તમારા કંપાસના પરિકરનો ઉપયોગ કરીને આ રચના દોરી શકો છો. અહીંયા હું આ AX કિરણને સમાંતર કિરણ BY દોરવા માટે હું રચના દોરી રહ્યો છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે AX કિરણ ઉપર આપણે જ્યારે AB રેખાખંડનું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે, એટલે 5 સરખા ભાગ થાય તે રીતે AX કિરણ ઉપર બિંદુ A1, A2, A3, A4, A5 મેળવીએ, જ્યાં A1, A1 A2, A2 A3, A3 A4 અને A4 A5 આ માપ સરખા મળે, એટલે કે AX કિરણ ઉપર આપણે 5 સરખા ભાગ દર્શાવતા ચાપ અહીંયા લીધા છે. એવી જ રીતે BY કિરણ ઉપર B1 બરાબર B1 B2, એવી જ રીતે B2 B3, B3 B4, અને B4 B5 સમાન લંબાઈના મળે તેવી રીતે અહીંયા મેં ચાપ લીધા છે. વિદ્યાર્થી મિત્રો, રચનાનો મુદ્દો પણ લખવો બહુ મહત્ત્વનો છે. અહીંયા મેં આ રચનાનો મુદ્દો તમને લખીને દર્શાવ્યો છે. તમે ધ્યાનથી એને જોશો, પરીક્ષામાં રચનાની સાથે એના મુદ્દા પણ લખવા મહત્ત્વના હોય છે. હવે આપણે આ રેખાખંડનું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરવું છે, એટલે બિંદુ A તરફ
અહીંયા ત્રણ ભાગ મળે અને બી તરફ બે ભાગ મળે એવી રીતે એ બી રેખાખંડનું વિભાજન કરવા માટે આપણે અહીંયા એ થ્રી બી ટુ ને જોડીએ કે જેથી એ થ્રીથી ડાબી બાજુએ તમે જુઓ ત્રણ ભાગ જોઈ શકો છો, એવી રીતે બી ટુથી બીવાય કિરણ ઉપર પણ ડાબી બાજુએ ત્રણ ભાગ છે જ્યારે જમણી બાજુએ બે ભાગ છે. આવી રીતે તમે આ એ બી રેખાખંડને એ થ્રી બી ટુ રેખાખંડ એ પી બિંદુમાં છેદે છે ત્યારે આ બિંદુ પી એ બી રેખાખંડનું 3:2 ના પ્રમાણમાં વિભાજન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ રચના ખૂબ સરળ અને 9મા ધોરણમાં તમે સમજી ચૂક્યા છો એનું જ આ પુનરાવર્તન છે. બોર્ડમાં પણ ઘણી બધી વખત આ પ્રકારની રચના આપણને પૂછાયેલી છે. આવી જ બીજી કેટલીક રચનાઓ તમને સ્વાધ્યાયમાં પણ જોવા મળશે જે તમે સરળતાથી દોરી શકશો.